કેશોદના મેશવણ ગામે ગંગાવાડી સીમતળ વિસ્તારમાં ખેડૂતોને અવરજવર કરવા માટે સરકારી રસ્તો આવેલો છે। આ રસ્તા પર બંને બાજુના ખેડૂતો દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, જેને લઈ આ રસ્તો સાંકડો બનતા ખેડૂતોએ તેમના ખેતરે વાહન લઈ જવા મુશ્કેલી પડતી હતી। આથી ગ્રામજનો દ્વારા આ રસ્તો ખુલ્લો કરાવવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે આ રસ્તા પર દબાણ કરનારા પૈકી મોટા ભાગના ખેડૂતોએ પોતાની રીતે રસ્તો ખુલ્લો કરી નાખ્યો હતો, પરંતુ 12 જેટલા સર્વે નંબરના ખેડૂતોએ આ રસ્તો ખુલ્લો કરવા અસહમતિ બતાવી હતી। આથી મામલતદાર દ્વારા રસ્તો ખુલ્લો ન કરનાર ખેડૂતોને નોટિસ આપી રસ્તો ખુલ્લો કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આથી આ રસ્તો ખુલ્લો કરવા ઈચ્છતા ન હોય તેવા ખેડૂતોએ તેમની માલિકીની ઘટતી જમીન પૂર્ણ કરવા અન્ય રસ્તાએ થયેલ દબાણ ખુલ્લું કરવા આક્રોશપૂર્વક રજૂઆત કરી રસ્તા પર તેમણે કરેલ દબાણ ન હટાવવા વિરોધ કર્યો હતો। મારું નામ દેત્રોજા સંદીપ, ગામ મેસવણ, ગંગાવાડીનો જે રસ્તો સાહેબ ચાલી રહેલ છે અત્યારે, એમાંથી 30 ખેડૂતમાંથી અમને 12 ખેડૂતને રાજકીય વખતથી નિશાન બનાવી ને અત્યારે અમારું ડિમોલેશન ચાલુ કરેલ છે। મામલતદારને અમે કીધેલું કે ભાઈ આ થોડુંક ખોટું થાય છે, તો સાહેબ એવું કહે છે કે તમે કલેક્ટર પાસે જાઓ, અમને કલેક્ટરે કીધું એમ અમારું કામ કરીએ છીએ, પણ ખરેખર અત્યારે સદંતર ખોટું થાય છે। આ બધાની નુકસાની તમે પાછળ જોઈ શકો છો સાહેબ, ને મારો 344 સર્વે નંબર છે, તો મેં કદાચ ખરેખર મેં દબાણ કરેલ છે તો હું કાઢવા ઇન્કાર નથી કરતો, હું એમ કહું છું સાહેબને કે મારું દબાણ છે તમે કાઢી લો, પણ મારો આખો સર્વે નંબર મને ક્લિયર કરી દો, પાછળની સાઈડમાં બાંધકામ થયેલ છે, તો ભાઈ સાહેબ કહે છે એવું કે બાંધકામ મારી જવાબદારી નથી કાઢવાની એવું કહે છે, તો અમે હવે ટીડીઓમાં અરજી દીધેલી છે, મામલતદારને વારંવાર કીધેલ છે, ગાંધીનગર અરજી દીધેલ છે, તો કોઈ જવાબ અમારો કોઈ જવાબ દેતું નથી। આ વિરોધની મામલતદાર ઉપર કોઈ અસર થઈ ન હતી, કારણ કે ટીપણ પ્રમાણે આ સરકારી રસ્તો હોય ખુલ્લો કરાવવા કાર્યવાહી હાથ ધરી હતી અને સાંજ સુધીમાં રસ્તો ખુલ્લો થાય તેવું અનુમાન લગાવ્યું હતું। રસ્તો ખુલ્લો થતા જ ખેડૂતોની અવરજવર સરળ બનશે તેવી આશાએ ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો। આજરોજ કેશોદ તાલુકાના મેસવણ ગામે ગંગાવાડી તરીકે ઓળખાતા સીમતળના માર્ગમાં બંને સાઈડના ખેડૂતો દ્વારા આ રસ્તામાં જે દબાણ કરવામાં આવેલ હતું, અને આ દબાણ એટલી હદે વધારે હતું કે અહીંયાથી એક સામાન્ય ફોરવ્હીલ કે ખેતીના સાધનો જઈ શકે એમ ન હતા, આવી પરિસ્થિતિના કારણે ગ્રામજનો દ્વારા અરજી કરવામાં આવેલ હતી। આ અરજીના અનુસંધાને અહીંયા ખેડૂતોને સમજૂત કરવામાં આવ્યા અને મોટાભાગના ઘણા બધા ખેડૂતોએ પોતપોતાની રીતે માપણી કરાવી અને પોતાના જે દબાણ હતા પેશકદમી હતી એ સ્વૈચ્છિક રીતે ખુલ્લી કરી આપવામાં આવેલ હતી, પરંતુ અમુક ખેડૂતો લગભગ અંદાજે 12 સર્વે નંબરના ખેડૂતોએ આ કામગીરીમાં સહકાર ન આપતા તેઓને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી કલમ 242 નોટિસ વિગતવાર બજાવવામાં આપી અને ત્યારબાદ આજરોજ આ દબાણ ખુલ્લું કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જી, આ એવા જ ખેડૂતો છે કે જે લોકોએ અગાઉ પણ આ કામગીરીમાં સહકાર આપેલ ન હતો અને કદાચ ખૂબ લાંબા સમયથી તેઓ દ્વારા આ પેશકદમી કરવામાં આવેલ હતી, પરંતુ આ ખેડૂતોના વિશાળ હિતમાં ખેડૂતો માટેનો જ આ રસ્તો હોય, સીમ માર્ગ હોય અને ખેડૂતોએ પેશકદમી કરેલ હોય એટલે એમના વિરોધ હોવા છતાં પણ આ કાર્યવાહી આજે શરૂ કરવામાં આવેલ છે અને આજે આ સાંજ સુધીમાં આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે।